ધોરણ દસ વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં પાંચમું કાવ્ય શરૂઆત કરીશું કાવ્ય પાંચ દીકરી કાવ્યના કવિ છે અશોક ચાવડા ઉપનામ છે ભેદિલ અશોક પીતાંબર ચાવડાનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મંડાસર ગામ છે હાલ ગુજરાતના આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદની રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે સહાયભૂત થાય છે એ નાજુક ચિત્ર યાદગાર છે દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો કાવ્યમાં પહેલી કાવ્ય પંક્તિ સ્વર્ગની એક એક દેવીની ગઝલમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી સ્વર્ગ એટલે દેવલોકો ઝલક એટલે શોભા સુખડ ચંદન એટલે કે સુગંધીદાર ચંદનનું લાકડું તિલક એટલે કે કપાળમાં કરવામાં આવતીલું તિલક ચાલ સ્વર્ગની એક એક દીકરીમાં દીકરીની ઝલક દેખાય છે શું કહેવાય સ્વર્ગ કે એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે દીકરી ચંદનના સુગંધ અને કુમકુમનું તિલકનું સૌંદર્ય છે બીજી કાવ્ય પંક્તિ સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી સ્નેહ એટલે કે હેત પ્રેમ ઝરણું એટલે જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેળો પરિણામ કોતરવું એટલે કે નક્સી કરવું સ્નેહનું ઝરણું ફૂટે છે એનું જ આ પરિણામ છે પરિણામ એટલે ફળ કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે ત્રીજી કાવ્ય પંક્તિ છે લાજમર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી ગૌરી વ્રત એટલે કે ગૌરીનું પૂંજન વ્રત એટલે કે હંમેશા ફળક ફળક એટલે ચિંતા શિર શિર એટલે મસ્તક લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હાર માળામાં દીકરી હંમેશા ફળક એટલે કે બીજમાં ઉછરતી રહે છે ચોથી કાવ્ય પંક્તિ જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણમાં ફલકમાં દીકરી સમજણ ફલક એટલે આસમાન સ્વર્ગ વિસ્તરવું એટલે ફેલાવવું પહેલાં જેના માટે હું હાથ ફેરવતો ફેરવીને વહલ કરતો આશીષ દેતો આજે એ મને હાથ દે છે એટલે કે સહારો આપે છે મદદ કરે છે દીકરીની સમજ સમજદારી આસમાની સુધી વિસ્તરી છે આસમાન સુધી વિસ્તરી છે સ્વર્ગ તે છે પાંચમી સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી સુર એટલે સ્વર શરણાઈ એટલે ફૂંકીને વગાડવામાં આવતું એક વાજુ ભીની થવી એટલે ભીંજાવી આંખ પલક એટલે પાપડનો પલકાર જ્યારે શરણાઈના સુર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં દીકરી દેખાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે કાવ્યના સવાલ જવાબ નોટમાં લખવાના છે આ કાવ્ય શેમાંથી લીધેલું છે પગરવ તળાવમાંથી કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે ગઝલ